હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે હું તમારી જોડે શેર કરીશ ફક્ત એક લીટર દૂધમાંથી આ રીતે પરાઠા કે ભાખરી કરતાં પણ જાડી મલાઈ બહાર કાઢવાની રીત. જો તમે દૂધને આ રીતે પરફેક્ટલી ઉકાળશો એટલે તમારા દૂધમાંથી પણ આટલી સરસ અને જાડી એવી મલાઈ નીકળશે, જેથી કરીને તમે ખૂબ જ સારું એવું ઘી ઘરે જ બનાવી શકો. તો આ વિડીયો એન્ડ સુધી જોજો અને આ વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. તો તેના માટે મેં પહેલાં અહીંયા એક લીટર દૂધ લીધેલું છે. તમારે જેટલું પણ દૂધ ઉકાળવું હોય તેટલું લઈ શકો છો. તો સૌથી પહેલાં દૂધને ઉકાળવા માટે આ રીતે જાડા તળિયાવાળું વાસણ લેવાનું છે અને વાસણ ઊંડું હોય તેનું ખાસ ધ્યાન રાખવું. ત્યારબાદ 3-4 ચમચી જેટલું પાણી એડ કરી અને આ રીતે સ્પ્રેડ કરી દઈશું, જેથી કરી અને દૂધ નીચે ચોટે નહીં. ત્યારબાદ લીધેલા દૂધને આ રીતે ગાળી અને એડ કરીશું, જેથી કરી અને દૂધમાં કોઈ પણ કચરો હોય તો આ સમયે નીકળી જશે. વાસણ આપણે એ રીતેનું લેવાનું છે કે દૂધ એડ કર્યા પછી પણ આ રીતેની જગ્યા રહે તેમાં. ત્યારબાદ હવે આપણે 1/2 ચમચી જેટલું ઘી લઈ અને હાથ વડે જે પણ વાસણમાં ઉપરની જગ્યા ખાલી હોય ત્યાં લગાડી દઈશું. આ રીતે ઘી લગાડવાથી દૂધ ક્યારેય પણ વાસણની બહાર નહીં નીકળી જાય. તો હવે ગેસની એકદમ સ્લો ફ્લેમ પર આપણે દૂધને ગરમ થવા દેવાનું છે. થોડા સમય પછી તમે જોઈ શકશો આ રીતે તરજ આવવા લાગી છે અને ત્યારબાદ દૂધમાં આ રીતે ઉફાણો આવે એટલે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી અને તેને ઠરવા માટે મૂકીશું. 2-3 કલાક પછી દૂધ એકદમ સરસ એવું ઠરી જાય એટલે તેને ઢાંકી દઈશું અને ત્યારબાદ તેને ફ્રીઝમાં આ રીતે ઓવરનાઇટ મૂકી દઈશું. તો હવે જ્યારે પણ આપણે દૂધ ગરમ કર્યું હોય તેના બીજા દિવસે આ રીતે આપણે ચેક કરી લઈએ. પહેલાં તો ચપ્પુની મદદથી જે પણ આપણે મલાઈ જામી હોય તેને અલગ કરી લઈએ અને આ રીતે હવે હું તમને બતાવી દઉં કે 1 લિટર દૂધમાંથી કેટલી મલાઈ બની છે. તમે જાતે જ જોઈ શકો છો એકદમ સરસ એવી, પરાઠા કરતાં પણ જાડી કહી શકીએ તેટલી મલાઈ નીકળી છે. અને આ રીતે તમે દૂધ ગરમ કરશો એટલે દૂધ પણ સરસ રીતે ગરમ થઈ જશે અને જાજી બધી મલાઈ પણ નીકળશે, જેનો ઉપયોગ તમે રસોઈ બનાવવામાં અને સ્પેશિયલી ઘી બનાવવા માટે કરી શકો છો. તો જો તમે પણ દૂધને આ રીતે ના ઉકાળતા હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરજો, તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો. થેન્ક યુ.